સમીના મુબારકપુરામાં એક ખેડૂતને ચાર લોકોએ મળી ધારિયા વડે ઘા મારી અને મોતને ઘાટ ઉતાર્યો. સમીના મુબારકપુરામાં એક ખેડૂતની હત્યા કરી દેવામાં આવી છે, જેમાં કુટુંબી ભાઈઓએ ભાઈનું ઢીમ ઢાળી દેતા ચકચાર મચી જવા પામ્યો છે. ચાર લોકોએ મળી ધારિયા વડે ઘા કરી મોતને ઘાટ ઉતાર્યો છે. સામાન્ય રસ્તા પર ચાલવા બાબતે કુટુંબી ભાઈઓએ ભાઈની કરી હત્યા. મૃતકના દીકરાએ ચાર ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં મૃતક ગોવિંદ ચૌધરીનું પીએમ કરી સમી પોલીસે આરોપીને વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. મુબારકપુરામાં જે ઘટના ઘટી છે, ખેડૂતની હત્યા કરવામાં આવી, શું સમગ્ર પ્રકરણ શું, કોને કરી હતી? મુબારકપુરામાં ગોવિંદભાઈ વિસાભાઈ ચૌધરી ઉંમર 57 છે. તેઓ તેમના ખેતરે જતા હતા ત્યારે તેમના કુટુંબી ભાઈઓ અને ખેતરમાં પણ પડોશી છે અને ગામમાં ગરબડ પડોશી છે, તેઓએ જમીનમાં ચાલવા બાબતેનો બંદૂક હતું, તેના આધારે આજરોજ આરોપીઓ હેમરાજભાઈ ઉર્ફે ગુગો હરિભાઈ ચૌધરી, દેવજી હરિભાઈ, હરિભાઈ મોહનભાઈ અને મહાદેવભાઈ દેવાભાઈ ચારે જણાએ ટ્રેક્ટર ઉપર આવી ધારિયાથી તેમના ઉપર હુમલો કરેલો અને જીવલેણ હુમલામાં ગોવિંદભાઈનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું અને આરોપીઓ નાસી ગયેલા છે અને ભરતભાઈ ગોવિંદભાઈ જે મરનારના પુત્ર છે તેઓની ફરિયાદ લઈ અને ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલો છે અને પીએસઆઈ વાયબી બારો તેની તપાસ કરી રહ્યા છે. મતલબ કુટુંબી ભાઈઓ જ એમની ટીમ ટાળી દીધો છે. આ બંને ઘરે પણ ગર્ભા બંનેને એડજોઇનિંગ બાજુબાજુમાં છે અને ખેતર પણ બાજુમાં છે, બંને કુટુંબી ભાઈઓ થાય છે. મતલબ અગાઉની અદાવત રાખીને હા, એટલે ચાલવા બાબતે એમનું બંદૂક ચાલતું હતું. અત્યારે હાલ આરોપીઓ છે, આરોપીઓની શોધખોળ ચાલુ છે, જુદી જુદી ટીમો બનાવી અને આરોપીઓની તપાસ ચાલુ છે. અર્જુન ચૌહાણ, KTV ન્યૂઝ, સમી.